સાથે જે નીકળતો અવાજ હોય એ રીતનો, અથવા તો સેન્ટ પેપર જયારે આપણે ઘસીએ છીએ ત્યારે જેમાંથી નીકળતો હોય તેવો અવાજ આવે એવો આપણને આભાસ થાય છે. શરીરના બરછટ ભીંગડાઓ એકબીજા સાથે આવી રીતે સ્પર્શીને ઘસાવાથી આવો અવાજ ઉત્પન્ન થાય છે. તેનું અંગ્રેજી નામ જોતા સો એટલે કરવત અને સ્કેલ એટલે ભીંગડા તથા કરવતના દાંતા, ટૂંકમાં કરવતના દાંતા જેવા ભીંગડા હોવાથી તે આવો અવાજ ઉત્પન્ન કરી શકે છે. આવો અવાજ ફિસ ફિસ જેવો લાગતા તેને ફુરસા પણ કહે છે. ખૂબ નાનો સાપ હોવા છતાં ઝેરની માત્રા પણ ઓછી થાળવતો હોવા છતાં તેના ઝેરની તીવ્રતાને લઈને આ સાપના દંશની તીવ્રતા ખૂબ જ હોય છે. ભારતના ચાર સાપ સૌથી ઝેરી છે, તે પૈકી આ સાપના દંશથી લોકોનું મૃત્યુ વધારે થાય છે. તે સર્વવ્યાપ્ત હોય દંશ પણ એના વધુ થાય છે. ઘણા કિસ્સામાં તેના દંશથી મનુષ્ય તરત નથી મરતો, પણ 24 કલાકથી 20 દિવસ સુધીમાં પણ તેનું મૃત્યુ થઈ શકે છે. જો યોગ્ય સારવાર મળે તો મોટા ભાગના કિસ્સામાં દર્દી બચી જાય છે. આ સાપના દંશની યોગ્ય સારવાર ન મળે તો ધનુર થવાની પણ સંભાવના રહે છે. તે થકી દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. તેના ઝેરના દંશ ખૂબ જ નાના હોય છે અને તેમાંથી ન્યુરોટોક્સિન ઉપજાવતું ઝેર ખાલવે છે. હિમોટોક્સિન અસર ઉપજાવતું તેનું વિષ હોય છે. ખોરાકમાં વૈવિધ્ય છે. તીળ, કરચલા, જીવડા, અળસિયા, ગોકળગાય, કરોળિયા, વીછી, કાનખજૂરા, દેડકા, ગરોળી, કાચીડા વગેરે આરોગ્ય છે. બચ્ચા જણતો સાપ છે. પુખ્ત વયની માદા, પુખ્ત માદા ઓછામાં ઓછું વર્ષમાં 1 વાર પ્રજનન કરે છે, ક્યારેક 2 વખત પણ કરે છે. 1 પ્રજનનમાં 4 થી 8 બચ્ચા જન્મે છે. જન્મ સમયે બચ્ચા 3 ઇંચના હોય છે. પુખ્ત વયમાં તે 20 ઇંચ સુધી હોય છે અને મહત્તમ લંબાઈ તેની અત્યાર સુધી 32 ઇંચ સુધીની નોંધાઈ છે. આના જેવો દેખાતો આપણે ત્યાં એક બિલ્લી સાપ છે, પરંતુ બિલ્લી સાપ લાંબો, પાતળો અને ચપટો હોય છે. તેની પૂંછડી ખાસી લાંબી હોય છે અને આંખો વધુ પરથી બહાર ઉપસેલી હોય છે અને ગળું વધારે સાંકડું હોય છે. સમગ્ર ગુજરાતમાં મળી આવતો આ એક સામાન્ય સાપ છે. સર્પો અને દુનિયાની ગેરમાન્યતાઓ. માન્યતા નંબર 1, સાપ હવામાં આવતા અવાજોને સાંભળી શકતા નથી. તથ્ય, આપણે જ્યારે મદારીની બીન સામે સાપને આમથી તેમ દોડતો જોઈએ છીએ ત્યારે આપણને થાય છે કે સાપ બીનના અવાજથી પ્રેરાઈને દોડે છે, પરંતુ હકીકતમાં સાપને બાહ્ય કાન છે જ નહીં અને કાનની જગ્યા પર કાણું પણ નથી, એટલે હવા મારફતે આવતા સીધા અવાજો તે કાન મારફતે સાંભળી શકતો નથી. આના સંકલ્પમાં કુદરતે તેને વિશિષ્ટ શક્તિ આપી છે. હવામાંથી આવતા અવાજના તરંગોને લપકારા મારતી તેની જીભ ઉપર તે સંગ્રહે છે. પછી આ જીભ તેના મોંની અંદર ઉપરના તળવામાં આવેલા જેકબસન ઓર્ગનમાં સ્પર્શે છે અને આ ઓર્ગનની વિશ્લેષક ગ્રંથિઓ અવાજનું વિશ્લેષણ કરે છે અને મગજમાં પહોંચાડે છે. એટલે સાપ હવામાંથી આવતા અવાજોને સાંભળે નહીં પણ અનુભવે, એ કેવું વધારે યોગ્ય રહેશે. જ્યારે જમીન પરથી આવતા અવાજોને ધ્વનિને તે ખૂબ જ સંવેદનશીલ રીતે અનુભવી શકે છે. જમીનના અવાજો પેટાળ પરની ચામડીના ભીંગડાઓ પર તે અનુભવી શકે છે. વળી તેના નીચેના જબડા ઉપર હવામાંથી આવતા અવાજના તરંગો ઝીલીને કાનના અંદરના હાડકાઓ સુધી પહોંચાડી તે સાંભળે છે. એટલે સાપ સાંભળી પણ શકે છે. એમ કહેવા કરતા સાપ અવાજને અનુભવી શકે છે એ સૌથી વધારે યોગ્ય રહેશે. માન્યતા નંબર 2, સાપ મદારીની બીન સાંભળીને આમથી તેમ ડોલે છે. તથ્ય, નાગને તો શું, દુનિયાના કોઈ પણ જાતના સાપને કાન નથી હોતા. હકીકતમાં તો નાગની સામે તમે બીન નહીં પણ લાકડીને પણ એની સામે આમથી તેમ કરશો તો લાકડી જે દિશામાં જશે એ દિશામાં પોતાનું મોં ફેરવશે. સ્વરક્ષણ માટે ફરિયાદ કરે છે, એટલે જે બાજુ આજુબાજુ લાકડી જાય એ બાજુએ પોતાનું મોં ફેરવે છે. આજ પછી તમે મદારીને બીન વગાડતા જુઓ ત્યારે તમે આટલું જરૂરથી નોંધજો કે મદારી એની બીનને કોઈ બી દિવસ અસ્થિર રાખતો નથી. તે પોતાની બીનને આમથી તેમ ડોલાવે છે. એટલે સાપ મદારીની બીન જોઈને ડોલતો નથી કે બીનના અવાજથી તે ડોલતો નથી, એ પોતાના સ્વરક્ષણને માટે એ આમથી તેમ જોઈને આપણને એવો આભાસ થાય છે કે એ મદારીની બીનની અવાજથી એ ડોલે છે. તો મિત્રો, આ માન્યતા ખોટી છે. સર્પદંશથી પ્રાથમિક સારવાર. પ્રાથમિક સારવારની શરૂઆતની સાથોસાથ દર્દીને દવાખાનામાં ખસેડવા માટે વાહનની અને ટ્રેચરની વ્યવસ્થા
કરી રાખો અને શક્ય હોય તો દવાખાનામાં સારવાર અંગેની તૈયારીઓ થઈ શકે તથા ડોક્ટર પણ હાજર રહે. બીજું, શક્ય હોય ત્યાં સુધી જે સાપ કરડ્યો હોય તેને જીવતો તથા મરેલો પણ લઈ જવો જોઈએ. પરંતુ આવી કોઈ સંભાવના ન હોય ત્યારે દર્દીએ તેને પકડવા માટે શ્રમ અથવા વધારે પડતું હલનચલન કરવું ન જોઈએ. લક્ષણો પરથી સચોટ સારવાર. ઘણા લક્ષણો પરથી ફુરસાના દંશનો અનુમાન લગાવી શકાય છે. જ્યાં સ્ક્રીન પર તમારે ટેબલ પ્રસ્તુત કરવામાં આવ્યું છે એમાં ઘણા લક્ષણો પર ખરા અને ખોટાની નિશાનીઓ કરવામાં આવી છે. એક ખરા અને ખોટાની નિશાનીઓના આધાર પરથી તમે ફુરસાના દંશનો અનુમાન લગાવી શકો છો અને એની સચોટ સારવાર લઈ શકો છો. તો મિત્રો, આ ટેબલને તમે ધ્યાનથી જુઓ જે સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યું છે. જો આ લક્ષણો વર્તાય તો સમજવું કે આ ફુરસાનો દંશ છે. સર્પના દંશથી બચાવના ઉપાયો. પહેલું, ચોખ્ખા સાફ સુથરા રસ્તાઓ પર કેન્ડીઓ પર ચાલવાનું રાખો. ઝાડી ઝંખરા કે ઝાડપાન ન હોય તેવા સાફ સુથરા રસ્તા પર ચાલવાનો આગ્રહ રાખો. બીજું, આબાવરૂ જગ્યાઓમાં ખુલ્લી જગ્યાઓ પર ભૂમિ પર જમીન ઉપર બેસવાનું કે સુવાનું ટાળો. બેસવું કે સૂવું પડે તો પલંગનો ઉપયોગ કરો કે જે જમીનથી અંતરમાં રહે. ચાલો મિત્રો, હું રજા લઉં છું. ફરી વખત મળીશું આવતા વિડીયોમાં નેચર વિશેની નવી માહિતીઓ અને સાપો વિશેની નવી જાણકારીઓ જોડે. જય ભારત.